જેમ ગુજરાતના ગાઢ જંગલના ગીરના સિંહો વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેવી જ રીતે મધ્ય ગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઈને જાણીતા બન્યા છે. ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે જ્યાં 100% મતદાન થાય છે. એટલું જ નહીં, એક બૂથમાં એક જ મતદાતા કરે છે મતદાન. જે મતદાન બાદ કોને મત આપે તે રાજપથે આપમેળે ઉચકી જશે પડદો. થોડું અચરજ પમાડે તેવી વાત છે ને. આવો તો આજે અમે આપને રૂબરૂ કરાવીએ દેશના એક અનોખા મતદાન મથક અને બૂથના એક માત્ર મતદાતા સાથે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાથી 40 કિલોમીટર દૂર અને જામવાળા ચેકપોસ્ટથી 25 કિલોમીટર દૂર મધ્ય ગીરમાં આવેલું આ છે બાણેજ મહાદેવ મંદિર. આમ તો ગીરમાં આવેલું આ મંદિર અર્જુન 5000 વર્ષ પહેલા તીરમાળી તરસિપાવા ગંગાજીને વહેતા કર્યા હોવાથી બાણગંગા તરીકે ઓળખાય છે. પરંતુ આ મંદિર તેના મહંતના કારણે દેશ દુનિયામાં જાણીતું બન્યું છે. જી હા, મંદિરના મહંત ભરતદાસ બાપુ એક એવા મતદાતા છે જેને માટે ચૂંટણી પંચ આખે મતદાન મથકો ઉભું કરે છે. જામવાળા અને ધારીના મધ્યગીરમાં આમ તો કોઈ વ્યક્તિને વસવાટ કરવાની વન વિભાગ પરમિશન આપતું નથી, પરંતુ બાણેજના મહંત ભરતદાસ બાપુ 2002 થી અહીંનું નાગરિકત્વ ધરાવે છે, જેના કારણે છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન માટે અહીં માત્ર એક મત માટે ખાસ બૂથનું આયોજન ચૂંટણી પંચ કરે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી VM પ્રજાપતિએ જણાવેલ કે બાણેજ ખાતે એક જ મતદાતા માટે ચૂંટણી પંચ ખાસમાં ખાસ જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિત કુલ 6 કર્મચારીનું ટીમ આગલી રાતે જ બાણેજ ગીર ખાતે પહોંચી જાય છે. 48 કલાક ખડે પગે રહે છે. ખાસ કરીને મધ્ય ગીર જંગલમાં આ મતદાન મથક હોવાથી સંદેશા વ્યવહાર માટે વન વિભાગના વાયરલેસ સેટથી ચૂંટણી પંચ આ મતદાન મથકના સંપર્કમાં રહે છે. આ એક મતદાન મથક પાછળ અંદાજે 10,000 નો ખર્ચ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં દેશનું ગૌરવ કહી શકાય તેવું માત્ર એક જ મતદાન હોય તેવું મતદાન મથક 93 ઉના વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નંબર 3 બાણેજ આવેલું છે, જે જંગલમાં આવેલું છે. જે જંગલમાં આવેલું છે, ફક્ત એક જ મતદાર હોવા છતાં પણ અમે મતદાનના આગલા દિવસ એટલે કે 22મી તારીખે પોલિંગ સ્ટાફ સાથે અમે તમામ પોલિંગ સ્ટાફ મૂકીશું, તેમજ ત્યાં મતદાન મથકમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોય તે પણ અમે ઊભી કરવામાં આવે છે અને મતદાર પણ પોતાનો મતદાર અધિકાર વાપરીને પોતાનું 100% મતદાન કરીને આખા દેશમાં ફક્ત એક જ મતદાન મથક એવું છે કે જ્યાં 100% મતદાન થાય. ત્યાં શિવજીનું એક મંદિર આવેલું છે અને તે જેના મહંત છે તેમનું નામ છે ભરતસિંહ બાપુ છે અને તેઓ 2007થી સતત એ તમામ ચૂંટણીઓમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરેલો. મારે મતદારોને અપીલ છે કે જો જંગલ જેવા દુર્ગમ્ય વિસ્તારમાં પણ જે પોતાનો મત છે, પોતાનો મત આપીને સંદેશ આપવા માગે છે કે આપણા શહેર અને જે ગામડાઓમાં આટલી સવલતો છે, તો આપણે એ સવલતનો ઉપયોગ કરીને 100% મતદાન મતદારે કરવું જોઈએ ને. આપણો મીન્સ કે મતાધિકારનો જે રાઇટ્સ આપેલો છે ચૂંટણી પંચ દ્વારા અને બંધારણ દ્વારા, તે આપણે ઉપયોગ કરીને આપણી ભારતની દેશની લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ. કુલ આ મતદાન મથક માટે 2-1 પ્રિસાઇડિંગ ઓફિસર પ્લસ 2 અને એમ કરીને 3ની ટીમ ત્યાં રોકવામાં આવે છે અને લગભગ એ મતદાન ઉભું કરવામાં ટોટલ 10,000 રૂપિયા જેટલો ખર્ચો થાય છે. તેમજ આ મતદાન મથક દુર્ગમ વિસ્તારમાં હોવાથી ત્યાં કોમ્યુનિકેશન ફેસિલિટી નહીં હોવાથી ફોરેસ્ટ અધિકારી દ્વારા તેમના વાયરલેસ સિસ્ટમ દ્વારા અમે તેમના સંપર્કમાં સતત રહેતા હોઈએ છીએ. લોકશાહીનું ઊંડા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે, જેને મહંત ભરતદાસ બાપુ અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે બાણેજ બુદ્ધના એકમાત્ર મતદાતા તરીકે ઓળખીતા બનેલા મહંત લોકોને સંદેશ આપી રહ્યા છે કે મતદાન સર્વોદય કાન છે અને તે કરવું એ આપણો અધિકાર છે, એ ફરજ છે, જેથી દરેક લોકો અચૂક મતદાન કરવું જોઈએ. આટલું જ નહીં, દેશ કેવી સરકાર હોવી જોઈએ તે અંગે પણ મહંત ભરતદાસ બાપુએ
સંદેશ સાથે વાતમાં જણાવી. ये पांडवों के वक्त की जगह है और बहुत पुरानी जगह है. इसके अंदर शेर रहते हैं, इसमें मैं भी रहता हूँ. मेरे को बहुत बड़ा गर्व हो रहा है कि भाई मेरे लिए इतनी व्यवस्था हो रही है एक वोट के लिए, तो बहुत अच्छा महसूस हो रहा है. 5-6 आदमी होते, 2 पुलिस वाले, 4 ऑफिसर और सब, पूरी व्यवस्था होती है जैसे गांव में होती है वैसा एक वोट के लिए पूरी व्यवस्था होती है. अन्य मतदाता तो आप क्या संदेश देंगे उनको? मैं यही संदेश देना चाहता हूँ कि भाई आप भी सब घर से निकल के सब अपना अमूल्य वोट दो. सब 100-100% मत होना चाहिए, जैसे बानेज में होता है वैसा सब जगह 100% मत होना चाहिए. मैडम दूसरी बात की जाए तो अभी देश की नई सरकार के लिए चुनाव होने जा रहे हैं, तो आप भारत के मतदाता है, नागरिक है, आप कैसी सरकार इच्छेंगे? हम तो भाजपा सरकार इच्छते हैं. क्यों? उन्होंने काम अच्छे किए सब. મહાન ભરતદાસ બાપુ છેલ્લી 4 ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આપણો દેશ લોકશાહીનો દેશ છે અને લોકશાહીના મહાપર્વમાં એક મત કિંમતી છે, જેના કારણે ચૂંટણી પંચ હજારો રૂપિયા ખર્ચ કરી તેમજ 6 કર્મચારીની ટીમ તૈનાત કરી એક મત માટે આખે આખું પોલિંગ બુથ ઊભું કરે છે. નવાઈની વાત એ છે કે એક મત હોવાના કારણે અહીં 100% મતદાન થાય છે, પરંતુ એક જ મત હોવાના કારણે મહંતનું મતદાન ગુપ્ત રહેતું નથી. મતગણતરી સમયે બાણેજનું બૂથ ખુલતા જ મહંતે વોટ કોને આપ્યો તે પૂછતા